वडोदरा दुष्कर्म प्रकरण में एनटीसी न्यूज़े चौंकावनारा खुलासा करवा जा रही है। जेमा समग्र प्रकरण में नवसारी जिल्लानी दीकरीए कोई संस्थाना उपरी अधिकारी ने मददनो मैसेज कर्यो हतो, जेनो पर्दाफाश आजे करवामां आवशे। वडोदरामां गैंगरेपनो भोग बनेली युवतीए आपघात नहोतो कर्यो पण तेनुं व्यवस्थित मर्डर करायुं होय शके छे। बदनाम ओएसी संस्था पासे संकळायेली आ युवतीनी सुसाइड थियरी नहीं पण मर्डरनी थियरी तरफ मजबूत इशारा करता स्फोटक पुरावा एनटीसी ने हाथ लाग्या छे। गत 3 नवेम्बरनी गोजारी राते गुजरात क्वीनना ट्रेनमां महाराष्ट्र जती वेळाए युवतीनो नवसारीथी केटलाक लोको पीछा करी रह्या हता। लोकोए पोताने किडनेप करी लीधानी अने मांडमांड फोन मेळवीने वॉशरूममांथी आ मेसेज लखी रह्यानो व्हाट्सअप मेसेज युवतीए संजीवभाई नामनी व्यक्तिने मोकल्यो हतो। खुद मृतक युवतीनी माताए ज एनटीसी ने युवतीना फोनमांथी आ स्क्रीनशॉट आप्या हता। आवा मेसेजनो समय पण 3 नवेम्बरनी रातना 11:31 होवानुं ब्लूटिक थयानुं જોઈ શકાય છે। रात्रे 11:31 વાગે કરેલા WhatsApp મેસેજમાં યુવતીએ લખ્યું છે કે સોરી સંજીવભાઈ, પ્લીઝ સેવ મી આઉટ ફોર MHE વર્ક, હી ફોલો મી ફ્રોમ નવસારી, વોન્ટ ટુ કિલ એની હાઉ, આઈ કાન્ટ કોલ ઇન ટ્રેન, ગેટ ફોન સમહાઉ, પેરેન્ટ્સ ડોન્ટ નો એનીથિંગ, આઈ કિડનેપ્ડ, આઈ એમ ઇન વોશરૂમ, નાઉ ગોન અ કિલ, પ્લીઝ કોલ વેટિંગ। જેનું ગુજરાતીમાં ભાષાંતર કરવામાં આવે તો સોરી સંજીવભાઈ, પ્લીઝ મને બચાવી લો, હું કામ માટે મહારાષ્ટ્ર જતી હતી, તેઓ મારો નવસારીથી પીછો કરી રહ્યા છે, તેમનો ઈરાદો ગમે તે રીતે મને જાનથી મારી નાખવાનો છે, હું ટ્રેનમાં છું એટલે કોલ નથી કરી શકતી, જેમ તેમ કરીને મારો ફોન મળ્યો છે, મારા માતા પિતા કશું જાણતા જ નથી, મારું અપહરણ થયું છે, હું અત્યારે વોશરૂમમાં છું અને તે લોકો મને મારી નાખશે। આ સમગ્ર ચેટ ગુજરાત રાજ્યમાં હાલ ચર્ચાસ્પદ બની છે અને કેસને કોઈ પણ સમયે વળાંક અપાવવા માટે કાબેલ છે। ત્યારે સમગ્ર મામલે રેલવે પોલીસ હવે આપઘાત નહીં પણ મર્ડરની દિશામાં તપાસ કરે તે જરૂરી બન્યું છે। એ મેસેજ પરથી આપણને શું લાગે છે? આપને મેસેજ પરથી એવું લાગે છે કે એનો કોઈ પીછો કરતો છે અને એને કોઈ મારી નાખવા માંગે છે, અને જ્યારે એને અનુભવ થયો ત્યારે એને મેસેજ કર્યો કે મને કોઈ બચાવો, કોઈ મારો પીછો કરી રહ્યો છે, અને કોઈ બાબત એવી છે જેના પરથી એને મારી નાખવામાં કોઈ માંગતું છે, અને એ પોતે એવું કરે, પોતે આત્મહત્યા કરે એવું અમને અજીબી ના લાગે છે। અમારું દિલ નથી માનતું કે એને પોતે આત્મહત્યા કરી છે, કોને આત્મહત્યા કર પર એને મજબૂર કરેલી છે એવું અમારું દિલ અજીબી માની રહ્યો છે। એ તે દિવસે મેસેજ કરતી હતી કંપનીના માણસોને, મેસેજ જો વાંચી લીધો હોત તો કાશ એનો જીવ બચી ગયો હોત, શું માનો છો? એને જે મેસેજ એમના સંસ્થામાંથી 2-3 જણને કર્યા હતા તેમાંથી એકે બી જો મેસેજ વાંચી લીધો હોત તો આજે મારી છોકરી જીવતી રહી। એનડીસી ન્યૂઝ નવસારી।